બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન થયા બાદ તમામ મીઠાઈઓ અને ફરસાણની દુકાનો પણ બંધ હાલતમાં છે, ત્યારે ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડી આવી અનેક દુકાનોમાં પડી રહેલા અખાદ્ય માલ મસાલાનો નાશ કરવામાં પણ આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। છેલ્લો લોકડાઉન થયા બાદ તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો હાલ બંધ હાલતમાં છે, ત્યારે આ દુકાનમાં પડી રહેલી મીઠાઈ કે ફરસાણ સહિતનો માલ સામાન ખરાબ થઈ ગયો હોય અને તે ફરી લોકડાઉન ખોલ્યા બાદ વપરાશમાં ન આવે કે વેપારીઓ દ્વારા સામાન ગ્રાહકોને વેચવામાં ન આવે તે માટે આજે ઇકબાલગઢ અને અમીરગઢ પંથકમાં પણ આજે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ વિસ્તારની 25 જેટલી મીઠાઈની દુકાનોમાં પડી રહેલા અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાની અંદર સતત 3 દિવસથી અલગ અલગ ટીમો અલગ અલગ શહેરો અને ગામોમાં જે મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ કરી રહી છે અને અખાદ્ય માલ સામાનનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ રોગચાળો ન ફેલાય। અશોક રાણાવાસિયા, જેડ એસ ટીવી, અમીરગઢ।